જય ગાયત્રી બાળકો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના આજના ઓનલાઈન વિડીયોમાં હું તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો ચલો બાળકો, આજે આપણે કયો વિષય ભણીશું? ગુજરાતી. તો બધા જણ ગુજરાતીની નોટ લઈને બેસી જાઓ. ચલો, આજે આપણે ગુજરાતીની અંદર આગળ કયો મૂળાક્ષર આવ્યા હતા તો ચલો આપણે જોઈશું. પહેલાં આપણે શું શીખીએ બાળકો? ક, કમળનો ક. પછી ખ, ખટારાનો ખ. એના પછી ગ, ગણપતિનો ઘ. ઘ, ઘરનો ઘ. એના પછી ચ, ચકલીનો ચ. છ, છત્રીનો છ. પછી શું શીખ્યા? ચ, જમરૂખનો છ. અને ઝ, ઝબલાનો છ. અને આજે આપણે શું શીખીશું? ટ, ટમાટરનો ટ. અને ઠ, ઠળિયાનો ઠ. તો જો બાળકો, આપણે આટલું શીખ્યા પછી સામાન્ય જ્ઞાનની અંદર ભણીશું. તો ચલો, આજે હું તમને ટ, ટમાટરનો ટ અને ઠ, ઠળિયાનો ઠ લખતા શીખવાડું છું. તો ચલો, આને શું કહેવાય? ટ, ટમાટરનો ટ. બીજો ટ શેનો થાય? ટ, ટપાલીનો ટ. તો ચલો, તમે બધા ટામેટું ખાઓ છો ને, કેવા કલરનું હોય છે? લાલ કલરનું. તો ચલો, આપણે આજે ટ લખતા શીખીશું. કઈ રીતે લખવાનું છે? તો જુઓ બાળકો, પહેલાં અર્ધગોળ, પછી અર્ધગોળ, એટલે શું બની જશે? ટ, ટમાટરનો ટ. ચલો, હું તમને અહીંયા શીખવાડું છું. અર્ધગોળ કરીશું પહેલાં, પછી અહીંથી અર્ધગોળ બની ગયો ને ટ, ટમાટરનો ટ. જુઓ બાળકો, આવી રીતે. હવે આપણે બોલી બોલીને લખીશું. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. ફરીથી બોલીશું. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. ફરીથી લખીશું. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. ફરીથી બોલીને લખીશું બાળકો. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. ટ, ટમાટરનો ટ. તમારે પણ મારી સાથે બોલવાનું છે. ટ, ટમાટરનો ટ. 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 તો જો બાળક, આજે આપણે અહીંયા શું લખતા શીખ્યા? ટ, ટમાટરનો ટ. એના પછી શું આવશે? ઠ, ઠળિયાનો ઠ. તમે લોકો બોર ખાઓ છો ને, એની અંદર વચ્ચે શું આવે છે? ઠળિયો. તો અહીંયા આપણે શું શીખીશું? ઠ, ઠળિયાનો ઠ. કઈ રીતે લખવાનું છે? અર્ધગોળ કરીશું, પછી ગોળ, એટલે શું બની જશે? ઠ, ઠળિયાનો ઠ. ચલો, તમને શીખવાડું છું. પહેલાં અર્ધગોળ કરીશું, પછી અહીંયાથી ગોળ. બની ગયો ને બાળકો ઠ, ઠળિયાનો ઠ. તો તમારે પણ આવી રીતે ઠ, ઠળિયાનો ઠ બનાવીને લખવાનો છે. ચલો, હવે આપણે બોલીને લખીશું બાળકો. ઠ, ઠળિયાનો ઠ. ઠ, ઠળિયાનો ઠ. ઠ, ઠળિયાનો ઠ. ચલો ફરીથી. ઠ, ઠળિયાનો ઠ. 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 ફરીથી બોલીને લખીશું. ઠ, ઠળિયાનો ઠ. ઠ, ઠળિયાનો ઠ. ઠ, ઠળિયાનો ઠ. તો જુઓ બાળકો, આજે આપણે અહીંયા શું શીખ્યા? ટ, ટમાટરનો ટ અને ઠ, ઠળિયાનો ઠ. તો તમારે સારા અક્ષરે નોટબુકની અંદર આટલું હોમવર્ક કરવાનું છે. ચલો બાળકો, હવે આપણે સામાન્ય જ્ઞાનમાં જોઈશું. તો ચલો, હવે સામાન્ય જ્ઞાનની ચોપડી લઈને
બેસી જાઓ. આપણે એની અંદર આગળ કયો પાઠ આવ્યા હતા બાળકો? પાઠ 10 શાકભાજી, પાના નંબર 12. આપણે પહેલાં શાકભાજી વિશે ભણી ગયા છીએ, પણ આપણે ફરીથી એક વખત જોઈશું. તો ચલો બાળકો, હું તમને શાકભાજીના નામ કહું છું. આને શું કહેવાય? બટેકા. આને ડુંગળી. આને આદુ. લસણ, સુરણ, પછી ગાજર, શક્કરિયું, પાલક, બીટ, મૂળો. તમે લોકો ખાઓ છો ને શાકભાજી? બટેકાનું શાક ખાઓ, ડુંગળીનું શાક ખાઓ, પાલકનું શાક ખાઓ, પછી કાકડી, કારેલું, કારેલાના શાક ખાઓ ને બાળકો તમે, કંકોડા, તંદરજો, મેથી, ટામેટું, તુરિયું, ભીંડા, અને શું કહેવાય? ટિંડોળા, દૂધી, રીંગણ, ઓળું, કોબીજ, પછી આને શું કહેવાય? મરચા. કેવા હોય? તીખા તીખા. પછી ગવાર અને ફુલેવર. તો જો બાળકો, અહીંયા આટલા શાકભાજીઓ છે. બધા જ શાકભાજી કેવા છે બાળકો? જુદા જુદા. તો ચલો, આમાંથી આપણે કયા શાકભાજી કાચા ખાઈ શકીએ? તમે લોકો કાચું ખાઓ છો ને? ગાજર, ડુંગળી, બીટ, મૂળો, ટામેટું, કાકડી અને કોબીજ. તો આપણે આટલા શાકભાજી કાચા ખાઈ શકીએ છીએ. પછી જો બાળકો, અહીંયા બધા જ શાકભાજીના રંગો અલગ અલગ છે. જેમ કે ડુંગળી, ડુંગળી કેવા કલરની? લાલ કલરની. પાલક, તો પાલક લીલા કલરનું. ટામેટું, તો ટામેટું લાલ કલરનું. પછી રીંગણ, તો રીંગણ જાંબલી કલરનું. પછી આપણે શાકભાજીના આકારો, તો જો બાળકો, અહીંયા શાકભાજીના આકારો પણ બધા અલગ અલગ છે. જેમ કે ટામેટું કેવું છે? ગોળ. પછી કાકડી લાંબી હોય એટલે કે લંબગોળ. પછી બધા જ શાકભાજીઓના આકારો કેવા છે? અલગ અલગ. હવે જુઓ બાળકો, તમને ખબર છે બાળકો કે શાકભાજીનો રાજા કોણ છે? તો શાકભાજીનો રાજા કોણ છે? બટાટા, એટલે કે બટેકું. સૌથી વધારે આપણે શેનું શાક કરીને ખાતા હોઈએ છીએ? બટેકાનું. તમને બધાને ભાવે છે ને બટેકાનું શાક? તો ચલો બાળકો, આજે આપણે શાકભાજી વિશે શીખ્યા છીએ. તો ચલો બાળકો, તમારે પણ શાકભાજી વિશેની માહિતી આગળ મેળવવાની છે. હવે આપણે પછીના વિડીયોમાં મળીશું. જય ગાયત્રી બાળકો.